કચ્છમાં તારીખ 26 જાન્યુઆરી 2001 રોજ ગણતંત્ર દિવસે 185 બાળકો અને 20 શિક્ષકો એક રેલીમાં જઈ રહ્યા હતા ત્યારે આવેલા ભૂકંપના કારણે આસપાસની ઇમારતોના કાટમાર નીચે દટાઈ જવાથી તમામ મૃત્યુ પામ્યા હતા. આ ગોઝારી ઘટનામાં જીવ ગુમાવેલા માસૂમ આત્માઓની યાદમાં કચ્છના અંજારમાં અંદાજે 17 કરોડના ખર્ચે વીર બાળક સ્મારક બનાવવામાં આવ્યું છે, જ્યાં દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા 5 વિભાગમાં આ સ્મારકનું નિર્માણ કરાયું છે. જેની વિશેષતા પર નજર કરીએ તો એ મેમોરિયલની દિવાલ પર દિવંગતોના નામ લખવામાં આવ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ડિજિટલ મશાલ નિર્માણ કરવામાં આવી છે, જેના પ્રકાશપુંજને અંજાર શહેરમાંથી જોઈ શકાશે. મ્યુઝિયમમાં દિવંગત બાળકોની તસવીરો અને સ્મૃતિ ચિહ્નો પણ રખાયા છે. ગુજરાતના નકશાનું પ્રતિકૃતિ જમીન પર રાખવામાં આવ્યું છે, જ્યાં સમગ્ર રાજ્યમાં ભૂકંપની ક્યાં કેવી અસર થઈ હતી તે દર્શાવે છે. ભૂકંપનું કેન્દ્ર સ્થાન રહેલા એવા અંજાર શહેરના નકશાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્મારકમાં સ્ટિમ્યુલેટર પણ છે, જે મુલાકાતીઓ માટે ભૂકંપનો લાઈવ અનુભવ કરાવશે. આ ઉપરાંત જ્ઞાન વિજ્ઞાન ગેલેરી છે, જ્યાં બાળકો મોડેલ દ્વારા જાણી શકશે કે ભૂકંપ કેવી રીતે આવે છે અને તે અંગે મોડેલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.